પૂજ્યપાદ ગીતાર ગચ્છાધિપતિ ગુરુદેવ શ્રીમદ વિજય જયઘોષેશ્વરજી મહારાજા, જેઓ પરમ ગુરુદેવ પ્રેમભુવન ભાનુશ્રીશ્વરજી મહારાજની વર્તમાન કાળમાં 78મી પાટી બિરાજમાન છે અને મહાપુરૂષને આજે 78 વર્ષ પૂરા થાય અને 79મા વર્ષમાં પ્રવેશ રહ્યા છે, એ પૂજ્યશ્રીના જન્મના વધામણા કરવા માટે આજે આપણે એકત્રિત થયા છે. નીકળતી વખતે પૂજ્યશ્રીને કીધું મેં, પધારો. મને કે મારી શું જરૂર છે? મેં કીધું આજે વરરાજા તો આપ છો. તો એ કે એવું કઈ નહીં, ગૌતમ સ્વામી છે, સુધર્મા સ્વામી છે, જંબુ સ્વામી છે. મેં કીધું બધી વાત બરાબર છે, પણ આજે આપની હાજરી પણ જરૂરી છે. મને કે ચાલે તો ચલાવી લો. તો સાહેબ પછી આ બધાને લઈને મારે છેક ઉપાસ રહેવું પડશે. ઠીક છે, તમે બોલાવશો ત્યારે આવી જઈશ. થોડી વારમાં મહારાજજી પધારશે, પણ આજે એ મહારાજજીને વંદનાના નિમિત્તે માત્ર મહારાજજીને નહીં, આજે એક દિવસમાં આપણે બધાએ સાથે મળીને 18,000 સાધુ વંદના કરવાની છે. કૃષ્ણ મહારાજા એક દિવસમાં કર્યા એ તમને યાદ હશે, એની વાત હું આગળ પર કરીશ. મહારાજજી ઘણી વાર કે અમારા ગુણાનું વાત કરતા તમે વડીલો ના કરો, ગુરુ તત્વનો મહિમા સમજાવો. એક વ્યક્તિના ગુણાનું વાત કરતા તમે ગુરુ તત્વનો મહિમા સમજાવશો તો બધા જ ગુરુ ભગવંતો પ્રત્યે આદરભાવ, અહોભાવ અને બહુમાન ભાવ થશે. ગઈકાલની શિબિરમાં મેં એક વાત કરી, વર્તમાન કાળમાં તમે લોકોએ દેવને જેટલું મહત્વ આપ્યું છે એટલું ગુરુ તત્વને નથી આપ્યું છે. નથી આપ્યું એટલું જ નહીં, દેવને જેટલા ઊંચે બેસાડ્યા કદાચ ગુરુને એટલે તમે નીચા ઉતાર્યા. મેં પૂછ્યું હતું તમને, દેરાસરની બાજુમાં જ ઉપવાસ રહ્યો, એ દેરાસરમાં દર્શન પૂજા કદાચ 1.5 કલાક કરશો, પણ બાજુમાં રહેલા ઉપાશ્રયમાં જો વંદન કરવા પણ આપણે ન જતા હોઈએ તો આપણા જ હાથે આપણે આપણા ધર્મગુરુનું ડિવેલ્યુએશન કરી રહ્યા છે. તમે માર્ક કરજો, આ જૈનોની અંદર પણ ગુરુતત્વનો જબરદસ્ત મહિમા છે. તમે નામ સાંભળ્યું હશે, જેમ ક્રિશ્ચિયનોના ચર્ચ કહેવાય, મુસલમાનોની મસ્જિદ કહેવાય, વૈષ્ણવોની હવેલી કહેવાય, શીખોનું શું કહેવાય છે? ગુરુદ્વાર કહેવાય છે. આ શબ્દનો બહુ જબરદસ્ત મહિમા છે. એમણે ગુરુદ્વાર શબ્દ કહીને ગુરુને દેવ સુધી પહોંચવા માટેનું દ્વાર બનાવ્યું. એક મકાનમાં પ્રવેશ કરવો હોય દરવાજા વગર તમે અંદર જઈ શકો ખરા? મકાનમાં પ્રવેશ કરવા માટે જેમ દ્વાર જોઈએ છે એમ પરમાત્મા સુધી પહોંચવા માટે ગુરુ એ કોણ છે? દ્વાર છે. ગુરુની આંગળી પકડીને તમે પ્રભુ સુધી પહોંચી શકો છો. આપણે તત્વત્રયી અને રત્નત્રયી બોલતા હોઈએ છીએ. તત્વત્રયીમાં કયા ત્રણ તત્વ આવે છે? તત્વત્રયી એ ખાલી રત્નત્રયી યાદ છે. તત્વત્રયીના ત્રણ તત્વ છે દેવ, ગુરુ, ધર્મ. અને રત્નત્રયના ત્રણ રત્નો છે દર્શન, જ્ઞાન, ચારિત્ર. અને યોગત્રયના ત્રણ યોગ છે મન, વચન અને. હવે તમે જોજો, આ જે ત્રણ ત્રણ શબ્દોની જોડી મૂકવામાં આવી, આપણી વાત એ હતી કે દેવ, ગુરુ અને ધર્મ ગુરુ વચ્ચે છે, મન, વચન, કાયા વચન વચ્ચે છે, દર્શન, જ્ઞાન, ચારિત્ર, જ્ઞાન વચ્ચે છે. હવે આ વચની ત્રિપુટીને તમે ભેગી કરો તો વચ્ચે ગુરુ છે, વચન છે અને જ્ઞાન છે. હવે એને તમે જરા એક વાક્યમાં લઈ લો તો એ સરસ શબ્દ વાક્ય રચના થશે કે ગુરુ આપણને વચન દ્વારા જ્ઞાન. ગુરુ વિન ઘોર દેવ અને ગુરુની અપેક્ષાએ વર્તમાન કાળમાં અપેક્ષાએ કહી શકાય કે દેવ કરતા ગુરુ ચડિયા. મંદિરમાં બિરાજેલા દેવ મૌજ અને ઉપાશ્રયમાં બેઠેલા ગુરુ બોલકા છે.
પણ તમને વધારે કોણ ફાવે છે? મૌન ફાવે છે, ન હાથ પકડે, ન કોઈ પોતાની જીભ હલાવે. ગુરુની પાસે આવતા તમે એટલે જ સંકોચ આવશો કે અહીંયા જશું એટલે હાથ પકડશું. શું છે ભાઈ, ચોમાસું બેઠું, હવે ચાર દિવસ પછી માસ્કમણ શરૂ થવાનો પાસ લીધો કે નથી લીધો? જે ગામ જવું જ નહીં એ ગામનું નામ